વાવ, હા ટોપ તો આજે બહુ મસ્ત લાગે છે ને, ફોટો તો કેટલો મસ્ત આવ્યો. રિયલી એક કામ કરું, મસ્ત ફોટો આવ્યો જ છે તો પછી એને ઇન્સ્ટામાં અપલોડ કરું. રોક, હજી એક મસ્ત ફોટો પાડું. યા, આ ફોટો અપલોડ કરવા દે. સારું, હાલો હું જાઉં, મારે છે કામ. હા તે વાનો. હા રામે રામ. હા રામે રામ. હું જ્યારે ભી ફોટો અપલોડ કરું ને ત્યારે આની પહેલા કોમેન્ટ આવે છે, કોણ હશે આ? મને તો એવું લાગે છે કે આ કોઈ જાણીતો જ હોવો જોઈએ, તો જ મને કોમેન્ટ કરે ને. એની પ્રોફાઇલ ચેક કરવા દે. હા તો મારી સાથે કોલેજમાં તો યાદ જ છે. લાવ એને મેસેજ કરું અને એનો નંબર માંગું. હા યાદી, સેન્ડ મી યોર કોન્ટેક્ટ નંબર. અરે આ તો કોન્ટેક્ટ નંબર માંગે છે મારો. આપી દો. કામ શું હશે? અરે આપી દેવા દેને. લો રાખો મેડમ, હવે ફોન કરશે કે નહીં કરે? વાહ, વેરી ફાસ્ટ. લાવ કોલ કરું. જેના નંબરમાંથી ફોન પણ આવ્યો. હલો. હલો, હાય આદી. અરે સિયાજી, હું તો તમને કેટલા દિવસથી આમ ફોલો કરતો હતો, પણ તમારો મેસેજ આજે આવ્યો. તો તારે પણ મને મેસેજ કરાય ને. આ તમારા મેરેજ થઈ ગયા છે અને તમારો હસબન્ડ તમારા ઉપર શંકા ન કરે ને, એટલે મેં મેસેજ નહોતા કર્યા. ના દી, મારો હસબન્ડ છે ને બિલકુલ શંકાશીલ નથી. હે બિચારો ક્યારે મારો ફોન પણ નથી હાથમાં લેતો. અરે રે રે રે, તો મારે તમને રોજે મેસેજ કરવાની જરૂર હતી. સાલો હું મોડો પડી ગયો. બસ ફક્ત મેસેજ જ કરીશ, કોલ નહીં કરે મને. અરે કેવી વાત કરો છો, એટલે કે તમારો નંબર હવે મારામાં આવી ગયો છે. હવે તો રોજે તમે કહેશો ત્યારે, તમે ફ્રી હોવ ત્યારે હું ફોન કર્યા જ કરીશ. હે બધું છોડ, પહેલા મને તું એ કે કે અત્યારે તું ક્યાં છે, શું કરે છે? અત્યારે તો હું તમારી સાથે વાત કરું છું. અરે આદિ એમ નથી કહેતી. હા યાદ કર, આપણી કોલેજ પતી ને ત્યારે તું મને કહેતો હતો કે હું મારા મામાની સાથે લંડન જતો રહીશ. લંડન તો હું ગયો હતો, પણ ત્યાંથી હું પાછો આવી ગયો છું. કેમ પાછો આવી ગયો? અરે યાર, આ ઇન્ડિયા અને વિદેશની વચ્ચે બહુ તફાવત છે. આ વિદેશમાં જરાક પણ મજા નથી. આ છે ને 24 કલાક ગધેડાની જેમ કામ જ કર્યા કરવાનું, બીજું કંઈ જ નહીં. અને અહીંયા તો એ બિંદાસ રહી શકીએ. હા દી, હે તારી વાત એકદમ સાચી. ત્યાંની લાઈફ છે ને બહુ બિઝી છે. માટે જ મેં વિચાર્યું છે કે ત્યાં ગુલામી કરવા કરતા તો અહીંયા બાપ દાદાનો ધંધો જે જમાવેલો છે ને એને સંભાળવો સારો. હા તારી વાત એકદમ સાચી છે. બટસિયા, 12 વાગી ગયા, રસોઈ તૈયાર થઈ ગઈ? મમ્મી હજુ 12 જ વાગ્યા છે, 2 નથી વાગી ગયા. અને આપણા જમવાનો ટાઈમ 1 વાગ્યાનો છે. એક વાગશે ને એટલે તમને જમવાનું મળી જશે. સારું બેટા, પણ બેટા આજે દાળમાં લીંબુ થોડુંક ઓછું નાખજે, કારણ કે દાળ હમણાં ખાટી થઈ જાય છે ને, પછી મને ગોઠણમાં દુખાવો વધી જાય છે. હું દાળ ભાત બનાવવાની જ નથી તો લીંબુ ક્યાંથી નાખું? કેમ નથી બનાવવાની બેટા? કાલે દાળ ભાત, શાક, રોટલી, સલાડ બધું બનાવ્યું હતું ને, એટલે આજે હવે ખાલી શાક અને રોટલી જ બનશે. દાળ ભાત ખાલી રજા હોય ને ત્યારે જ બનશે. અને બીજી વાત, હું છે ને રોજ રોજ દાળ ભાત બનાવવા નવરી નથી. કેટલી મહેનત થાય દાળમાં. સારું બેટા,
શાક રોટલી થઈ જાય ને એટલે મને બોલાવી લેજે, હું જમી લઈશ. શું બોલાવી લેજે? આ સવારે રાજનું ટિફિન બનાવ્યું ને ત્યારે શાક બનાવી નાખ્યું હતું, બટેકાનું પ્લેટફોર્મ પર પડ્યું છે અને ફ્રીજમાં લોટ બાંધેલો છે. જ્યારે ભૂખ લાગે ને ત્યારે જાતે રોટલી બનાવીને ખાઈ લેજો. હા ચાલ. પણ બેટા, મારાથી હમણાં રોટલી ગોળ નથી થતી, હાથનો દુખાવો થાય છે ને એટલે. રોટલી ગોળ થાય કે આડાવડી થાય, તમારે ખાવાનું કામ છે ને, એવું જરૂરી તો નથી ને કે ગોળ જ રોટલી ખાવી. આમ પણ તમારા છે ને હરામના અટકા થઈ ગયા છે સાવ, એટલે સાવ ખાવું હોય ને તો બનાવજો, નહીતર કાઈ નહીં, ભૂખ્યા મરજો. અરે તું આ ફોનમાં કોની સાથે આટલી ગુસ્સામાં વાત કરતી હતી? મારા સાસુ સાથે. તારી વાતો સાંભળતા તો એવું લાગ્યું કે તારા ઘરમાં તારું જ રાજ ચાલતું લાગે છે. હા ઓ, હું તો મારા ઘરમાં મારું જ રાજ ચલાવું છું. અરે મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આજે શું આ પાછું બનાવી લાવી મારા માટે? આજે મારે મંગળવારનું વ્રત હતું એટલે પ્રસાદમાં ખીર ને પૂરી બનાવ્યા હતા. તમને બહુ ભાવે છે ને? હા બેટા. એટલે તમારા માટે લઈ આવી છું, લો. માસી, આ બીજા બધા કામ પછી કરજો, પહેલા ગરમ ગરમ ખીર અને પૂરી નિરાતે બેસીને જમી લેજો. ભલે બેટા. સારું, ત્યારે હું જાઉં. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર નહીં આ મીરા સાથે મારે શું ઋણાનુબંધ સંબંધ હશે. મને ભાવતી વસ્તુ ક્યારેય મને મૂકીને ખાતી નથી. ખીર અને પૂરી મારી ભાવતી વસ્તુ છે. સિયા, એક કપ ચા બનાવી દેને, બહુ માથું દુખે છે. તમારા મમ્મી હોલમાં જ બેઠા છે, એને કે ચા બનાવી દેશે. અરે પણ મમ્મી તો સૂઈ ગયા છે, તું બનાવી દે ને. એક મિનિટ રોક, તું બનાવી દે. મૂડ ખરાબ કરી નાખે આપણો. હાલે આ માથાની ટીકડી છે, આમાંથી છે ને એક પી લેજે, એટલે માથું દુખતું સારું થઈ જશે. અરે મને જ્યારે માથું દુખે ને ત્યારે તું ગોળી જ પકડાવી દે છે, ક્યારેક તો મસાલાવાળી ચા બનાવી દેતી હોય. હા મેડમ તો છે ને વોટ્સઅપના કિટ્ટી પાર્ટીમાં મંડી પડ્યા છે એટલે આપણું કંઈ સાંભળશે નહીં. સારું ચાલ રાસ, હા ગોળી પીને સૂઈ જા. બીજું શું? હા કાંઈ તારી વાત નહીં સાંભળે. અરે હું તને શું કહું છું કે આપણે આમ રોજે ફોનમાં જ વાત કરવાની છે કે ક્યારે મળવાનું પણ છે? હાદી સાચું કહું ને તો હું તને એ જ પૂછવા જતી હતી કે આપણે હવે ક્યારે મળવું છે. હા તો પછી તું ફ્રી હોય તો આપણે સાંજે મળીએ. હા હા કેમ નહીં. હા તો બોલ ને, બોલ ક્યાં આવે છે મળવા માટે. સાંભળ, તને યાદ છે આપણે કોલેજમાં ગાર્ડનમાં મળતા હતા, સાથે બેસીને પ્રોજેક્ટ બનાવતા હતા, ત્યાં જ એ જ ગાર્ડનમાં મળવું છે. અરે ઓકે ઓકે, હા તો ત્યાં જ મળીએ ને. હા સારું ચાલ, તો સાંજે મળીએ. હા સારું ચાલ, બાય બાય. યા
સાચું કહું તને? હા બોલ ને. તું આજે પણ, મતલબ કે આઈ મીન, તારા મેરેજ થઈ ગયું એવું લાગતું નથી. એટલે કે આ ગળામાં મંગલસૂત્ર અને આ ઝેથામાં સિંદૂર ના પૂરી હોય ને તો આજે પણ કોલેજ ગલત લાગે છે. ખરેખર સખત. શું તું પણ આદિ સેમ, તારા પણ મેરેજ થયા હોય ને એવું લાગતું જ નથી. તું પણ અત્યારે સિંગલ બોય જ લાગે છે. ઓહ, તો હું સિંગલ જ છું ને. હવે સિંગલ છું તો સિંગલ જ લાગવાનો ને કે નહીં? શું? હા, પણ તારા તો આરતી જોડે લવ મેરેજ થયા હતા ને? હા વે, મેરેજ થયા હતા પણ પછી ડિવોર્સ પણ થઈ ગયા છે. કેમ? કેમ શું? આરતી પાસે ડિગ્રી તો ડોક્ટરની હતી પણ એને સવાલો છે ને વકીલ જેવા હતા. કેમ સવાલો કેવા પૂછતી હતી? અરે તમે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, કોની સાથે જાઓ છો, ઘરે પાછે ક્યારે આવશો, આવા બધા સવાલો પૂછીને મારું માથું ખાઈ જતી હતી. આદી, આરતી તારી પત્ની હતી તો સીઆઈડી તો કરે જ ને. સીઆઈડી કરે એનાથી વાંધો નહોતો, સીઆઈડી તો એને કરવી જોઈએ, પણ એ શંકાશીલ હતી અને એનો સ્વભાવ જ બરાબર નહોતો મારા માટે. શંકાશીલ? અરે તને તો ખબર છે ને કે મારો બિઝનેસ ફોટોશૂટનો છે. હા, તો પછી સમજી લે કે હવે દરેક મોડલનો હું ફોટો ક્લિક કરતો ત્યારે એ લોકોને પોઝ આપવા માટે ટચ કરું, અને ટચ કરું એટલે એને ખબર પડે, એટલે એના ઉપરથી તો એ કેટલા સવાલો અને પ્રશ્નો અને મારા ઉપર. સમજી ગઈ આદિ, સમજી ગઈ. તું આરતીની વાત છોડ ને, હું શું કહું છું, તારી લાઈફ કેવી ચાલે છે? આઈ મીન મેરેજ લાઈફ તારી. મારી લાઈફની તો તું વાત જ ના કર, એકદમ બોરિંગ. બોરિંગ કેમ? શું કેમ, હું જેટલી સારી દેખાઉં છું ને રાહ જેટલો જ શ્યામ છે. અચ્છા, તો તમારી જોડી છે ને આયર અને બબીતા જેવી છે એમ ને? હા, એમ જ સમજ. તમે લવ મેરેજ કરી હતા કે અરેન્જ મેરેજ? હાદી તું કેવી વાત કરે છે, અરેન્જ મેરેજ જ હોય ને. હા, રાજ જેવા વ્યક્તિના હું પ્રેમમાં પડું એમ ક્યારે પણ નહીં. મને તો એનો ચહેરો જોવો પણ નથી ગમતો. અરે તને આ રાજ પસંદ જ નહોતો તો પછી લગ્ન કરવા માટે તે હા શું કામ પાડી? મારા પપ્પાના કહેવાથી. કેવી વાત કરે તું, આ લગ્ન કરીને તારે રાજ સાથે રહેવાનું હતું, નહીં કે તારા પપ્પાને. સાચી વાત છે તારી. હા, પપ્પાની લાગણીમાં આવીને મેં રાજ સાથે લગ્ન કરવાની હા પાડીને બહુ મોટી ભૂલ કરી છે. હજી પણ તું ભૂલ સુધારી શકે. કેવી રીતે? રાજને ડિવોર્સ આપી દે. ડિવોર્સ? હા, આ રાજને ડિવોર્સ આપીને તું તારા મનગમતા પાત્ર સાથે લગ્ન કરી લે, અને જો તને કઈ વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તું? હા હું. કેમ, હું હીરો જેવો નથી લાગતો? અરે હું સ્માર્ટ છું, હોશિયાર છું, અમારો બિઝનેસ પણ સારો છે, અને તને ખબર છે કે પૈસે ટકે અમે સુખી પણ છીએ, અને સૌથી મહત્વની વાત કે હું તને પસંદ કરું છું. ઠીક છે, હું વિચારીને તને જવાબ આપીશ. સારું, જલ્દી વિચારજે, મારાથી રાહ નથી જોવાતી. જે કંઈ પણ જવાબ હોય તું જલ્દી આપી દેજે પ્લીઝ. સારું, હવે હું જઉં. શારદા માસી. અરે મીરા, તું? માસી, આ મેં લાપસી બનાવી હતી તો તમારા માટે લઈ આવી છું, લ્યો. બેટા, અંદર રસોડા મૂકી દે ને, થોડીક વાર રહીને હું ખાઈ લઈશ. સારું. અને આ તમે શું કરો છો? બેટા, બે દિવસથી ઘરમાં ઝાડુ પોતા થયા નથી. આ જો ને તું કેટલું ગંધારું પડ્યું, મેં કીધું લા હું કરી નાખું. પણ માસી, તમારા ઘરમાં વહુ છે ને, તો પછી તમારે કચરા પોતા કરવાની શું જરૂર? છોડો એ બધું, લાવો હું કચરા પોતા કરી નાખું અને તમે લાપસી ખાઈ લો. એ ના બેટા, તારી પાસે થોડું કચરા પોતા કરાવાય. માસી, તમે કેમ મારી વાત નથી માનતા? હું તમારી દીકરી જેવી છું ને. બેટા, તું દીકરી જેવી નહીં પણ દીકરી જ છે, પણ તારી પાસે ન કરાવાય. તો પછી લાવો હું કચરા પોતા કરી નાખીશ.
તું નહીં માને એમ ને? ના, નહીં માન. સારું, તો એક કામ કર, આ લાપસી અંદર મૂકી દે અને હું ઊભી ઊભી કચરા કાઢ નાખું ને તું પોતા મારી દે, એટલે કામ થઈ જાય. સારું. ત્યારે એની મજબૂરી હતી અને આ ઘરમાં એના દીકરાની વહુ આવી ગઈ છે તો કચરા પોતા એને નહીં તારે કરવાના હોય. ઓ હલો, હું આ ઘરની વહુ છું, નહીં કે કામવાળી. ઓકે. અરે આ ઘરના કામ કરવાથી કોઈ કામવાળી નથી થઈ જતું. હા, આપણું ઘર છે તો તારે જ કામ કરવું પડે ને. તારે ઘરનું કામ કરી શકે એવી પત્ની જોઈતી હતી ને, તો કોઈક સીધી સાધી અને સરળ છોકરી સાથે લગ્ન કરવાની જરૂર હતી. હા, મારા જેવી મોડર્ન છોકરી સાથે લગ્ન કરીને મારી જિંદગી શું કામ બગાડી? સિયા, શું બોલે છે તું? આ તું તો ખુશ નસીબ કહેવાય, નસીબદાર કહેવાય કે તને રાજ જેવો પતિ મળ્યો છે. ઓ, તો એક કામ કર, હા, રાજની સાથે લગ્ન કરીને તું જ નસીબદાર બની જા. સિયા, સિયા, જરા બોલવામાં ભાન રાખ. તે મારા પર હાથ ઉપાડ્યો, તારી હિંમત કેવી રીતના થઈ? બસ બહુ થઈ ગયું. હા, ઘરમાં હવે હું એક સેકન્ડ પણ નહીં રહેવા માંગતી, જાઉં છું આ ઘર છોડીને. અને હા, હું ડિવોર્સ પેપર મોકલી આપીશ, એના પર સહી કરી દેજે. સિયા, બટા મીરા, તું નથી મારી દીકરી કે નથી મારી વહુ, તો એ મારું કેટલું ધ્યાન રાખશ? બા, તમે નથી મારા સાસુ કે નથી મારા મમ્મી, તો એ મારું કેટલું ધ્યાન રાખો છો? મા બાપનો પ્રેમ તો નસીબમાં હતો જ નહીં, બે નાનપણમાં દેવલોક પામ્યા અને લગ્ન બાદ કોરોનામાં આકાશ પણ મને છોડીને જતા રહ્યા. બટા, રડ નહીં, તને શું લાગે છે દુનિયામાં તું એકલી જણા જ છે, મા બાપ વગરની છે? ના ના, હું છું ને બેટા. અને સાંભળ, આજથી તું મને માસી નહીં પણ મમ્મી કહેજે. ઠીક છે માસી. જો પાછી પાછી માસી. સારું મમ્મી. જી બોલતા વાર લાગે ને. બેટા, મારે તને એક વાત કેવી છે, જો તને ખોટું ન લાગે તો. મમ્મી, એવું તે બનતું હોય કે મને તમારી કોઈ વાતનું ખોટું લાગે? કહો, શું કેવું છે? બેટા, તારા જીવનમાંથી આકાશના ગયા પછી તું સાવ એકલી થઈ ગઈ, અને આ બાજુ સિયાએ ડાયવોર્સ લીધા, મારો રાજ પણ એકલો થઈ ગયો છે. તો બેટા, હું વિચારું છું કે તું અને રાજ એક થઈ જાઓ. પણ મમ્મી. બેટા, તને મારો રાજ ગમતો નથી? ના ના બા, એવું કંઈ નથી. રાજ જેવો જીવનસાથી મળવો ને એ તો ભાગ્યની વાત છે, પણ રાજ એના જીવનમાં મને પત્ની તરીકેનું સ્થાન આપશે? અરે કેમ નહીં આપશે, હું રાજ સાથે વાત કરીશ. ભલે મમ્મી. બટા, રાજ, રાજ. બોલો ને બા. બેટા રાજ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા બા, બોલો, શું કેવું છે? બેટા,
સિયાના ગયા પછી તું સાવ એકલો પડી ગયો છે. મમ્મી, હા રોજનો કકળાટ કરવો ને એના કરતાં એકલો રહું છું ને એ વધારે સારું છે. બેટા, તું બીજા લગ્ન કરી લેને. પણ મમ્મી, હા હું બીજા લગ્ન કરીશ અને એ છોકરી પણ આવીને ઘરમાં આવી જ રીતે કરશે તો શું કરીશું? બેટા, એવું દરેક વખતે નથી હોતું. જો મીરા આપણા ઘરે તારી વહુ બનીને આવી જાય ને તો એ આપણા ઘરને સ્વર્ગ બનાવી દેશે. મમ્મી, તમે આ શું બોલો છો? બેટા, હું સાચું કહું છું. મીરા સીધી સાદી સરળ અને સંસ્કારી છોકરી છે. એ તો હું પણ જાણું છું મમ્મી કે મીરા બહુ સારી છોકરી છે. પણ શું એ મારી સાથે લગ્ન કરવાની હા પાડશે? હા બેટા, મીરાએ તો પહેલેથી જ લગ્ન કરવાની હા પાડી દીધી છે. એટલે કે તમે પહેલાથી જ મીરા સાથે વાત કરી લીધી છે? હા બેટા. કરિયાણું અને શાકભાજી બધું મંગાવ્યું તું ને લઈ આવી છું. હા બેટા, અને હવેથી રોજ તારે આ ઘરનું શાકભાજી કરિયાણું લાવવાનું છે ને રસોઈ બનાવવાની છે. એટલે હું સમજી નહીં. બેટા, રાજે લગ્નની હા પાડી દીધી છે એટલે આજથી તું મારી પાડોશી નહીં પણ આ ઘરની પુત્રવધુ છે. તને તારી ભૂલ તો સમજાઈ ગઈ પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. નારાજ, હજી મોડું નથી થયું. આપણા ડિવોર્સ થયા એના ફક્ત 6 મહિના જ થયા છે. આપણે ફરી એક થઈ જઈએ. સિયા, આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે જ્યાં સુધી એકબીજાને ગમો ત્યાં સુધી સાથે રહો અને જરા કઈ સંબંધમાં અણ બનાવ થયો એટલે છૂટાછેડા લઈ લ્યો. સાચી વાત છે મમ્મીની. પહેલા સામેથી ડિવોર્સ પેપર મોકલ્યા હતા અને હવે સંબંધ જોડવાની વાત કરવા આવી છે અને વિચાર નથી આવતો. હો મીરા, તું તો કઈ બોલતી જ નહીં. હા, અમારા ઘરનો પ્રશ્ન છે. આમાં પારકાએ બોલવાની કઈ જરૂર નથી. મીરા હવે પારકે નથી, એ મારી પત્ની છે. શું? હા સિયા, તું ભૂલી કેમ ગઈ? એક દિવસ તે જ તો મને કહ્યું હતું ને કે રાજ સાથે લગ્ન કરીને તું જ નસીબદાર બની જા. હે, તો મેં ગુસ્સામાં કહ્યું હતું. હા, એ જ ગુસ્સાએ તારો સંસાર સળગાવી દીધો છે. ના, સિયાનો સુખી સંસાર એના ગુસ્સાએ નથી સળગાવ્યો પણ આ સોશિયલ મીડિયાએ સળગાવ્યો છે. હા સિયા, આ મેં કઈ વાત સાંભળી હતી ને કે તે કોઈ આદિ નામના છોકરા સાથે લગ્ન કર્યા છે. હા, મેં આદિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન પછી મને આદિની બધી ખબર પડી. આદિ છે મારી સાથે સોશિયલ મીડિયામાં ચેટિંગ કરતો હતો, એમ જ મારી જેવી ઘણી બધી સ્ત્રીઓ સાથે ચેટિંગ કરતો હતો. સિયા, પ્રેમ કરનાર પુરુષ તારી સાથે હતો પણ નહીં. હા, તું તો સોશિયલ મીડિયામાં કોઈ મવાલી છોકરા સાથે ચેટિંગ કરતી હતી. હા રાજ, આજે મને સમજાઈ ગયું કે જીવનમાં પરિવારથી વધુ મહત્વનું બીજું કોઈ ન હોવું જોઈએ. આ 21મી સદીના લોકો ફેમિલી કરતા ફોન પર વધારે સમય વિતાવે છે. હા સિયા, પણ એક વાત યાદ રાખજો કે જે ખુશીઓ આ પરિવાર આપી શકે છે ને એ ખુશીઓ સોશિયલ મીડિયામાં બંધાયેલા સંબંધો ક્યારેય નહીં આપી શકે. માટે જ મોબાઈલનો ઉપયોગ કામ પૂરતો જ કરવો જોઈએ. મોબાઈલની અંદર ખોટો ટાઈમ પાસ ના કરવો જોઈએ. હા, નહીતર આ સોશિયલ મીડિયાએ જેમ મારો સુખી સંસાર સળગાવ્યો ને એમ તમારો સુખી સંસાર સળગતા વાર નહીં લાગે.